અન્યના ઝઘડાને છોડાવવા વચ્ચે પડેલા બુલેટ મોટરસાયકલના માલિકની ગાડીને અજાણ્યે આગ લગાડી દીધી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. પાંડેસરા નજીકની ભવાની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાર્ક કરેલ એક બુલેટ બાઇકમાં કેટલાક અજાણ્યા ઇસમોએ આગ ચાંપી દીધી હતી. 7 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં બાઇકને આગ લગાવવામાં આવી હોવાની વાત બહાર આવી છે. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો આ અંગે બુલેટ માલિકે જણાવ્યું હતું કે ભાજપના બે કાર્યકરો વચ્ચે માથાકૂટ ચાલતી હતી અને રસ્તા પર ઝઘડો કરી રહ્યા હતા, જેથી મેં તેમને ઝઘડો નહીં કરવા માટે જણાવ્યો હતો. તો ભાજપના કાર્યકર ચંદનસિંહ અને જીતુ નામના ઇસમે બાદમાં તેનું પાર્ક કરેલ બુલેટ સળગાવી દીધું હોવાના આક્ષેપો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત. બનાસકાંઠાથી આવીને કર્મભૂમિ બનાવનાર જૈન સમાજના યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા પ્લેયર્સ ઓફ બનાસકાંઠા દ્વારા સુરતમાં યોજાયેલ 29મી બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ડે નાઇટ ફાઇનલ કેમ્પમાં DSC એટલે કે ધાનેરા સમાજને પચડા તાપી યુવાઓ પંથક સ્પોર્ટ્સ ક્લબ ચેમ્પિયન બની હતી. ડુમસ રોડ સ્થિત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ફાઇનાલિસ્ટ ટીમો વાવ પંથક સ્પોર્ટ્સ ક્લબ અને DSCC એટલે કે ધાનેરા સમાજ વચ્ચે ડે નાઇટ ફાઇનલ મેચ યોજાઈ હતી. રોજક મુકાબલામાં વાવ પંથક સ્પોર્ટ્સ ક્લબની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી DSCC એટલે કે ધાનેરા સમાજને હાર આપી ચેમ્પિયનનો ખિતાબ હસ્તે કર્યો હતો. મેચના અંતે ચેમ્પિયન ટીમ વાવ પંથક સ્પોર્ટ્સ ક્લબને ચેમ્પિયન ટ્રોફી, જ્યારે રનર્સ અપ DSCCને પણ આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. વાવ સ્પોર્ટ્સ ક્લબની ટીમના કેપ્ટન વિરેન દોશીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 113 રન ફટકાર્યા હતા. તો આ જવાબમાં DSCC ટીમના કેપ્ટન મિતુલ પાંસોવાળાની ટીમે 20 ઓવરમાં 106 રન કરીને 7 રનથી પરાજિત થઈ હતી. તો આયોજકોના જણાવ્યા મુજબ બનાસ ટ્રોફી સુરતમાં આવીને વસેલા જૈન સમાજના વિવિધ કિરકાઓને માનનારા જૈન પરિવારોને એક સાથે લાવવા અને સામાજિક સમરસતા બની રહે તે માટે 28 વર્ષથી બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એકતાનો સંદેશ બધે અમે લોકો પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ કોઈ પણ જૈન સમાજની અંદર કોઈ પણ ફિરકાઓ બધા એક સાથે એક મંચ પર આવીને કેવી રીતે રમે છે અને કેવી રીતે છોકરાઓ એકબીજાની સાથે મળીને સંદેશ એકતાનો સંદેશ આપે છે તે જોવા જેવું છે. વધુમાં આ વખતે 29મી બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્વેતાંબર, દિગંબર, તેરાપંથ, મૂર્તિ પૂજક, વાવ પંથક, ઓસવાલ, પોડવાલ અને શ્રીમાળી જૈન સમાજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની 32 મેચ બાદ ફાઇનલ મેચ યોજાઈ હતી. આના સમગ્ર આયોજનને સફળ બનાવવા સમાજના સિંહલ ગાંધી, જય શાહ અને ભાવેશ શાહે ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.